આ બ્રિજ ગમે તેનો લે શેપ હો। પુલ ના પાયા ગમે ત્યારે દેશે દગો। ફાળ સાથે પસાર થાય છે વાહન ચાલકો। આ બ્રિજની દુર્દશા જોતા તમે કદાચ તેના પરથી પસાર થવાનું ટાળશો, પરંતુ અહીં વસતા સ્થાનિક લોકો માટે એ શક્ય નથી। બ્રિજ ગમે તે ચોમાસે ધરાશાયી થવાની તૈયારીમાં છે, પરંતુ તે અવરજવર માટેનો એકમાત્ર રસ્તો છે। આથી લોકો જીવના મુઠ્ઠીમાં લઈને આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે। આપણે વાત કરી રહ્યા છીએ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના નવા ગામ પાસેના એક જર્જરિત બ્રિજની। અંકલેશ્વરથી બુરહાનપુરને જોડતા રાષ્ટ્રીય રાજમાર્ગ પર કરજણ નદી પરના બ્રિજની હાલત જોખમી બની ગઈ છે। પુલની આજુબાજુની રેલિંગ તૂટી ગઈ છે અને પુલના તળિયાના પોપરા ખરી ગયા છે। બ્રિજ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જશે તેવો વાહન ચાલકોને ભય સતાવી રહ્યો છે। બ્રિજની હાલત એકદમ બેકાર છે, ચોમાસામાં કોઈ નક્કી નથી એનું કે કારે તૂટીને પડે, અમને તકલીફ પડે, અમારા કાયમ અવર જવર કરવું પડે છે, જોખમ જીવનો જોખમ લઈને પસાર કરીએ જ ભાઈ અમે। સ્થાનિક લોકોએ રોજબરોજના સામાન્ય વ્યવહાર માટે આ બ્રિજ પરથી વાહન લઈને પસાર થયા સિવાય છૂટકો નથી, કેમ કે આ પુલ સિવાય તેમની પાસે અવરજવરનો બીજો કોઈ વિકલ્પ નથી। શિયાળા ઉનાળામાં તો ઠીક, ચોમાસામાં આ પુલની દશા વધારે ને વધારે જર્જરિત થઈ જાય છે। હાલ આ પુલના તળિયે પોપડા ઉખડી જતા સળિયા દેખાઈ રહ્યા છે। પુલના પિલ્લરો એટલા નબળા બની ગયા છે કે પુલ પરથી પસાર થાવ તો આખા બ્રિજમાં ધ્રુજારી અનુભવાય છે। બ્રિજના ઉપરના ભાગમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે, જેના કારણે પણ ગમે ત્યારે અકસ્માત સર્જાવાનો ભય છે। બ્રિજ તો એકદમ ગયેલો છે, એ તો તૂટવાની જ ભય છે, આ વખતે વરસાદ આવે ને એટલે એનું કોઈ નક્કી નથી એમ। આ નવી બ્રિજ બની જાય એ બની જાય એટલે બહુ સારી બાબતની વાત છે, કારણ કે આ તકલીફ દૂર થઈ જાય ને, અત્યારે તો બહુ તકલીફ છે। હાલ તો જર્જરિત બનેલા કરજણ નદીના પુલનું ત્વરિત નવીનીકરણ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે, નહીં તો ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં ગમે ત્યારે આ પુલ પર મોટી હોનારત સર્જાશે તેવા ભયના ઓથાર હેઠળ લોકો પુલ પરથી પસાર થઈ રહ્યા છે। હારૂન પટેલ, વીટીવી ન્યૂઝ, ભરૂચ।